આજની એક્ઝેક્ટલી સામે છે, તો ચલો અંદર જઈએ. પેલા એક્ટિવા પાર્કિંગ કરી. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. એન્ડ વાગી ગયા છે 8, મતલબ 7:30 વાગ્યા છે. ઉઠી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું. ફટાફટ આજનો બ્લોગ દીવાબત્તીથી સ્ટાર્ટ કરીએ, પૂજા કરીને પછી નીકળું છું વોક પર. એક પાર્ક અહીંયા મતલબ નવો ખોલ્યો છે, ત્યાં જઉં અને વોક થોડું કરીએ. કેમ કે આજે મોર્નિંગમાં ઉઠી ગયો તો બીજું કામ નથી. બ્લોગ એડિટ કરીને મૂકી દીધો છે, અપલોડ થઈ ગયો છે. 11:30-11:30 વચ્ચે બ્લોગ જોવા મળી જશે. એન્ડ ફટાફટ નાસ્તો કરી, પહેલાં પૂજા કરી લઈએ, નાસ્તો કરીને પછી નીકળીએ. ત્યાં પાર્ક છે, ત્યાં ક્યાં છે શું છે તે મેં ત્યાં જઈને કહું છું. અને બહુ મસ્ત પાર્ક છે, તો મેં કીધું ચલો આજે વહેલા ઉઠી ગયા તો ત્યાં બી જઈએ. તો ફટાફટ પહેલાં પૂજા કરી લઈએ. ઓકે ગાઈસ, તો ચા બની ગઈ છે, ચા પીને નીકળીએ છીએ ફટાફટ. હજુ કોઈ ઉઠ્યું નથી, મોટા બધા ઊંઘ્યા છે. ચા આપણે બનાવી દીધી છે અને ચા પીને નીકળીએ ફટાફટ. ખબર નહીં યાર અત્યારમાં સુરત દાદાને શું છે, કેટલી ગરમી દેખાય છે. જો કંઈ નહીં, ચલો આપણે નીકળીએ, જઈએ પાર્કમાં ફટાફટ. શું ગાઈઝ, તાજની એક્ઝેક્ટલી સામે છે ઓક્સિજન પાર્ક. તો ચલો અંદર જઈએ પહેલા એક્ટિવા પાર્કિંગ કરી. તો આવી ગયા છીએ ઓક્સિજન પાર્કમાં. એન્ડ સિંધુભવનો મોસ્ટ પોપ્યુલર 2 દિવસ પહેલાં જ હજુ કે ઓપન થયું છે. એક સીડીઓ છે નીચે ઉતરવાને. એન્ડ અહીંયાથી તમને દેખાશે તાજ, સામે દેખાય છે હોટલ તાજ. અને આ છે પાર્ક, કેટલો ઊંચો ફુવારો ઉડે છે ને બસ. તો ચલો એક આખો રાઉન્ડ મારી લઈએ ને પછી આપણે બે થોડું ઘણું વોક કરી લઈએ. સવારમાં જો તમે લોકો વહેલા ઉઠી શકતા હો ને, તો સિંધુ ભવનમાં તાજની સામે ઓક્સિજન પાર્ક જે બન્યો છે ને એ બસ સુપર છે. તો મને બી ઈચ્છા, મેં બી કાલે ન્યૂઝ મતલબ જોઈ હતી કે આવી જે પાર્ક છે, તો ચલો ને મેં કીધું આજે વિઝિટ કરીએ. કેમ કે સવારમાં બીજું કંઈ કામ તો છે ને, ગામડે હોઈએ તો ચલો ને કે ભાઈ આપણે કંઈ બી કામ હોઈ શકે ગાયો ભેંસોનું, પણ આપણે અહીંયા કંઈ કામ છે નહીં. તો સવારમાં નેચર મોજ ના લઈએ તો મજા આવી. એન્ડ જો ફુવારા ઊંચા ઊંચા ઉલડી રહ્યા છે, જોરદાર મસ્ત છે. તમારે આવવું હોય તો બી આવી શકો છો. મોર્નિંગમાં કોઈ ટિકિટ કે એવું કંઈ છે નહીં. સિંધુ ભવન રોડ ઉપર જ છે, રોડ ટચ છે, કોઈ પાર્કિંગનો કોઈ ઇશ્યુ છે નહીં. મતલબ એકદમ શાંતિવાળો એરિયા છે. એન્ડ ગ્રીનરી બી બહુ છે, તો મજા આવશે. જોકે હું થોડું બ્લેક આવતો છું, કેમ કે આ દિવાલ થોડી કાળી છે એટલા માટે. કેટલો ઊંચો જાય છે જુઓ. હજુ તો સુરત દાદા 2 દિવસથી ખબર નહીં યાર કેટલી ગરમી પડે છે. તમને એવું લાગતું હશે કે હરેક વિડીયોમાં હરેક વ્લોગમાં ગરમી, પણ સાચે યાર આટલા મતલબ હજુ તો કહેવાય ને કે 9:30 બી નહીં થયા. એન્ડ જુઓ સુરત દાદા બહુ આમ તપવા માંડે, જેમ કે ઉનાળાની ગરમી ના હોય. ચાર મીટરનો આખો રાઉન્ડ છે, તમે ગોળ ફરો ત્યાં હોય તો તમારો યોગા કસરત જે બી હોય તમારું વોક પૂરું થઈ જાય. 400 મીટર એટલે કંઈક નાનું ના કહેવાય નોર્મલી. અને બેસવા માટે બેન્ચ બહુ સારી છે. અને આ જે
ફુવારો છે જે વચ્ચે વચ્ચ, એનો અવાજ બી સારો એવો આવે છે, તો તમને મજા આવશે. બહુ બધું છે અંદર, હજુ તો બહુ બધું વિઝિટ કરવાનું છે. આખું આખું ફરીને આવ્યો છું, એક 400 કિલોમીટરનો રાઉન્ડ મેં પૂરો કર્યો. બીજી બી વસ્તુ છે એ બી તમને બતાવું કે શું શું અંદર ફોટોગ્રાફી માટે બી મતલબ સારા એવા કહેવાયને મૂક્યા છે, તો ફોટોગ્રાફી બી કરી શકો છો. જો એક તો તમને હું પોઈન્ટ અહીંયા જ બતાવી દઉં. જો અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું ને આમ ફરીને અહીંયાથી પાછો આવ્યો છું. આ વચ્ચોવચ્ચ જે છે ને એ તમારે કહેવાય ને કે ત્યાં બેસીને યોગા બી કરી શકાય, જો કે હું ત્યાં બી જઈશ. એન્ડ વચ્ચે વચ્ચ પેલો ફુવારો ટાઈપ ગોઠવેલો છે એ બી છે, તો પહેલાં અહીંયા અંદર જઈએ. ચલો બેન્ચ બી છે એન્ડ અહીંયા યોગા કરી શકો બેસીને મસ્ત રીતે, તો એ બી સારું ઓપ્શન છે. આ જો આખો શેડ્સ, વરસાદ આવે તો કેવી પ્રોબ્લેમ ના થાય એન્ડ મજા આવે. જોકે મારા કરતાં તો આ જે ફુવારો છે એનો વધારે અવાજ આવશે, તો મોર્નિંગમાં તમને બહુ જ કહેવાય ને કે સારી એવી વાઇબ્સ આવશે. અહીંયા આવજો ટાઈમ મળે તો. આજે મેં ટાઈમ લીધો, તમે બી ટાઈમ લેજો ને. આખે આખો શેડ છે અહીંયા, ગરમી બી તમને નહીં લાગે. તો 2 દિવસ પહેલાં ઓપન થયું હતું, મેં વિચાર્યું ચલો ને આપણે જ જતા એ પહેલાં સ્ટાર્ટ કરીએ કેવું રહે છે. એન્ડ સામે પેલી દેખાશે તાજ હોટલ, તો તાજની એક્ઝેક્ટલી સાઈડમાં જ છે. મસ્ત તળાવ છે, જો લેક છે, તો અહીંયા બેસીને યોગા બી કરી શકો. શેડની નીચે ઊભો છું, તો પેલા ફુવારાના છેક છાંટા અહીંયા સુધી મને આવે છે, તો એટલું મસ્ત લોકેશન છે, એકવાર જરૂરથી આવજો. ફાઇનલી મેં વોક કરી લીધું છે એન્ડ મને બહુ મજા આવી આ ફુવારો જોઈને તો ખાસ. એન્ડ આ બધા જે લોકેશન છે એ બધા જોઈને તમે બી આવો, તો સિંધુ ભવન બાજુ આજુબાજુ પકવાન બાજુ રહેતા હોય તો એકવાર સિંધુ ભવન જરૂરથી આવજો. ઓક્સિજન પાર્ક, જેને ઓક્સિજન લેવામાં પ્રોબ્લેમ હોય એ જરૂરથી આવજો. જો તમે થાકી જાઓ તો ત્યાં મતલબ અહીંયા કોઈ બી જગ્યાએ બેસી શકો છો, પણ કચરો નહીં ફેલાવવાનો, ગંદકી નહીં ફેલાવતા. એટલું મસ્ત 2 દિવસ પહેલાં ઓપન થયું છે, નીટ એન્ડ ક્લીન છે, તો કોઈ ગંદકી કર્યા વગર આવજો. ખાસ કરીને હું તમને કહું છું કે કોઈ અહીંયા કચરો મને નથી દેખાતો અને એકદમ સુપર ડુપર હીટ છે, અને ત્યાં બેસીને યોગા બી કરી શકો છો જ્યાં. તો મસ્ત લોકેશન છે, જોરદાર, મને બહુ ગમ્યું. આની ઉપર 3 સ્ટેપ છે, એક પેલો ને એની ઉપર, તો કોઈ પેલો નહીં થાય, કોઈ વધારે પબ્લિક હોતી નથી. પણ 2 દિવસ પહેલાં મતલબ ઓપન થઈ છે, તો અત્યારે કોઈ એટલું ખાસ આવતું નથી, મેં જોયું નથી, અત્યારે એટલી ભીડ નથી. પણ મારો વિડીયો જોઈને ખાસ લોકો જે બી આવતા હોય એમને એમ કહું છું કે બસ ખાલી ગંદકી ના ફેલાવતા, બસ બાકી તો જોરદાર છે. ફુવારો બુવારો બહુ બતાવી લીધું, હવે બીજા પોઈન્ટ તમને બતાવું કે બીજું અહીંયા શું છે ફોટોગ્રાફી માટે. એન્ડ અહીંયા નાસ્તાનું બી છે એ બી તમને બતાવું કે કઈ જગ્યા છે. હું બી પહેલી વાર આવ્યો છું, તો ચલો એ બી આપણે જોઈ લઈએ. જગ્યા પર ડસ્ટબિન મૂકેલા છે, કચરો આવો તો ડસ્ટબિનમાં નાખજો. એન્ડ આ લોકેશન જોરદાર હતી, બીજી તમને લોકેશન એક્સપ્લોર કરાવું એન્ડ હું બી જોઉં, કેમ કે હું બી ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. તો આ છે સીડી, ઉપર ચડી જઈશું. અહીંયા બીજી વસ્તુ કે આ જે છે ને બોસ સુપર બનાવ્યું છે. જો એક નીચે સ્ટેપ હતો જે કે આ ફુવારો ને એ બધું હતું અહીંયા, એન્ડ આપણે આવી ગયા ઉપર. નીચે એક સ્ટેપ પૂરું કર્યો, બીજો સ્ટેપ ઉપરનો છે, તો આ બી આપણે એકવાર રાઉન્ડ ફરી લઈએ. ફૂલ અહીંયા જોરદાર છે, જો જાત જાતના અહીંયા ફૂલ છે ને, કેટલા એટલા વૃક્ષો વાયા છે ને કે એકદમ તમને આમ લાગે જ નહીં કે આમ આપણે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર છીએ ને. આટલું મસ્ત પાર્ક છે, ઓક્સિજન પાર્ક. તો મેં આખે આખા 2 રાઉન્ડ 400 મીટરના મારી લીધા છે, અને મારી હાલત જુઓ એકદમ આમ પ્રોપર વર્ક મારું થઈ ગયું છે. એન્ડ હવે હું તમને ફાઇનલી લોકેશન બતાવી દઉં ફોટો માટેની. એન્ડ અહીંયા નાસ્તો બી કરી શકો છો, તમે જે બી ખાવું એ ખાઈ શકો છો. એ બી તમને સ્ટોલ બતાવું ક્યાં છે. તો ફટાફટ આપણે પહેલાં ઉપર જતા રહીએ, કેમ કે આપણે નીચે છીએ હજુ. મારી નીચે આના એક બીજો સ્ટેપ છે ઉપર, સોરી. જો અહીંયાથી ઉપર જવાનું છે, એન્ડ આ તો આપણે એક્સપ્લોર કરી લીધું, વોક બી કરી લીધું, હવે અહીંયાથી ઉપર જઈએ. ચાલો હું ટ્રેકમાં જ આવ્યો છું. આવી ગયા આપણે ઉપર. એન્ટ્રી તમને બતાવી દઉં, એ બી તમને નીકળતી એક્ઝિટ લેતી વખતે અહીંયા એન્ટ્રી છે. આ બધા સ્ટોલ બી કદાચ અહીંયા છે, હું તમને બતાવી દઉં.
અહીંયા જો કે સ્ટોલ છે પણ હજુ ઓપન થયું નથી, કેમ કે આજે હું થોડો વહેલો આવી ગયો એન્ડ હજુ બે દિવસ થયા છે ઓપનના, તો હજુ થયું નથી, થશે એટલે હું તમને કહી દઈશ. એન્ડ અત્યારે આપણે વોક કરી લઈએ, જમવાનું તો છે નહીં અત્યારે, અહીંયા વોશરૂમ ને એ બધું બી છે. તો ચલો આ બધું તો જોઈ લીધું છે, આપણે આમ ફરીને પાછા આમ આવીએ. બહુ મોટું છે યાર, જે ડેલી વોક કરતું હોય ને એને તો બહુ મજા આવશે, મારા જેવો કોક દિવસ નીકળે ને એને બહુ તકલીફ પડવાની બોસ. પણ બહુ મસ્ત પાર્ક છે, સુપર. તમે વોક કરતા કરતા થાકી જાવ તો અહીંયા બી તમે બેસી અને યોગા અને બધું કરી શકો છો. આ બી જોરદાર લોકેશન છે, અહીંયા બી બેસીને તમે આરામ કરી શકો છો થોડી વાર, પછી કન્ટિન્યુ કરવાનો. સૂચના લખેલી છે એ ખાસ કરીને વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, તમને થોડો આઈડિયા આવી જશે કે કેવી રીતે શું છે. કમિશનર ઓફિસથી છે એન્ડ આ છે પાર્ક. ચલો બતાવું તમને અંદરથી કેવું છે. અહીંયા યોગા માટેના બધા સ્ટેપ લખેલા છે કેવી રીતે શું છે, અને અહીંયા કરી શકો છો. અહીંયા અંદર બી રનિંગ માટેનો જે એરિયા છે અહીંયા છે, અહીંયા બી તમે રનિંગ કરી શકો છો. આહા, સુપર. એન્ડ નાના છોકરાઓને તો ખાસ આવવું જોઈએ, કેમ કે એનું રીઝન છે કે આ જુઓ બસ કિડ્સ માટે કેટલી મસ્ત સુવિધા છે. તો નાના છોકરાઓને ખાસ લઈને આવજો, બધી જ અહીંયા એક્ટિવિટી છે. એન્ડ આ જુઓ એટલી શાંતિ બસ. આહા, 50 મીટરનો અહીંયા બી આખો એક ટ્રેક છે, સાચે મસ્ત એવી જગ્યા છે. હું આજે આમ કિસ્મતવાળો છું કે હું ફર્સ્ટ આવી ગયો છું, કોઈ છે નહીં, વધારે પબ્લિક બી નથી. એન્ડ એટલા બધા વૃક્ષો ને એટલું બધું છે ને કે વાત જવા દો, સુપર લોકેશન છે. તો તમે જરૂરથી આવજો, હું તમને 10 વાર ની 50 વાર કહી રહ્યું જરૂરથી આવજો, પણ તમને એકવાર ફરી એક્સપ્લોર કરો આગળની જે બધી એક્ટિવિટીને શું છે. થાકી ગયો. અહીંયા ગુંદા છે, પછી કાંજીનો છોડ છે, સીસમ છે, આ બધા વૃક્ષ તમને અહીંયા જોવા મળી જશે. જો બધે અહીંયા લખેલું છે, જો રસ્તો એટલો મસ્ત છે ને એટલી શાંતિ છે ને બસ, કે તમે શાંતિથી તમારા 4-5 કલાક તમે મોર્નિંગમાં આવી જાઓ ને. મોર્નિંગમાં ટાઈમ શું છે એ બી તમને લાસ્ટમાં કહું છું, લોકેશન બધું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે ફાઇનલી એકવાર આવજો. એન્ડ જુઓ મારા સિવાય અહીંયા કોઈ નથી, છે મતલબ બધા વોક કરે જ છે, જો પણ મારા ત્યાં વિડીયો કોઈ નથી લેતો. બેસવા માટે સારી એવી સુવિધા છે. તો બે દિવસ થયા હતા ઓપન થયા, મેં વિચાર્યું કે ચલો આ જો અહીંયા બી લખેલું છે કંજર આડુસી ને આ બધાના અહીંયા મતલબ એના છોડ છે. જો અહીંયાથી પાછા 3 રસ્તા પડે, એક રસ્તો આમ જાય, એક રસ્તો આમ જાય, આ જો આમ બી જવાય, પાછું આમ બી જવાય. અહીંયા શું છે એ જોઈએ પહેલાં, નહીં પહેલાં આમ જઈએ. બહુ બધું છે યાર, અને મારો ટાઈમ બહુ નથી, કેમ કે મારે ઘરે જઈને પાછું ડ્યુટી છે. આ તો મોર્નિંગમાં મેં વહેલા આંખ ખોલી ગયો, તો મેં વિચાર્યું ચલો આજે ઓક્સિજન પાર્કમાં જઈને થોડું ઓક્સિજન લઈ લઈએ. પણ સાચે ઓક્સિજન મને મળી ગયું, સુપર ડુપર હિટ. આ જુઓ બહુ લાંબુ છે યાર, 50 મીટર આમ ક્યાં જઈશ. ચલો ને રાઉન્ડ મારી લઈએ, બહુ જવા આવ્યા છીએ ને આવ્યા છીએ, ટાંટિયાની ઘડી થઈ જઈશું. કે ડેલી કરતું હોય એને બહુ મજા આવશે, મારા જેવાને તકલીફ પડશે થોડી ઘણી, કેમ કે છે બહુ મોટું એન્ડ જગ્યા બી સારી છે. પ્રોપર જે યોગા ને બધું કરતું હોય એમના માટે બેસ્ટ છે. ચાલી ચાલીને થાકી ગયો ભાઈ, તમને બતાવીને. તો તમે ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો, ના કર્યું હોય તો તમને તમારી એની સોગન. એન્ડ બેસવા માટે બહુ સારી જગ્યા છે. બીજી વસ્તુ મને બહુ ખાસ ગમી હોય તો આ ડસ્ટબિન ને બધું, કેમ કે અહીંયા એટલી સાફ સફાઈ છે ને કે કોઈ કચરો નથી બોસ, કોઈ જાતનો કચરો નથી અહીંયા, 1% બી નથી. રસ્તા તમને હું બતાવી દઉં, તમે એમ કહેશો કે આ જુઠ્ઠું બોલે છે, રસ્તા જોઈ લો નીટ એન્ડ ક્લીન છે યાર. તો આવું નવું રાખજો એન્ડ તમે બી અહીંયા આવજો, પણ સાફ સફાઈ રાખજો ખાસ કરીને. ચલો મારું તો 300-800 ખબર નહીં કેટલા મીટર હું ચાલી લીધું. પાર્કિંગ ચાર્જ નથી કે કોઈ એન્ટ્રી ફી ચાર્જ નથી, એન્ટ્રી ફ્રી છે મતલબ કોઈનો ચાર્જ નથી. સુપર 100% માંથી 100% લાઈક. રસ્તાઓ કેટલા સુંદર અને કેટલા નીટ એન્ડ ક્લીન છે જો. બાજુમાં જ સિંધુભવન રોડ છે,
વડા માટે એક આ પ્લેસ છે, અહીંયાથી બી જુઓ પાછળ. હા, સુપર લોકેશન. ચલો બહુ ફરી લીધું આજે મેં, કેમ કે મારા ઠાંટિયા દુખવા આવ્યા. આ બીજો રાઉન્ડ છે મારો કદાચ. ચલો ફટાફટ નીકળીએ, એક રાઉન્ડ મારીને ઘરે આવે, થાકી ગયા બસ. નાના છોકરાઓ માટે જે મેં વાત કરી આગળ જે બતાવી, એમને તમને એક વાર ફરી બતાવી દઉં કે શું શું છે અહીંયા. જુઓ અહીંયા લખેલું છે, બધું જ લખેલું છે. 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકોએ આ જ સાધનો ઉપયોગ કરવો. અમે મોટાનો નથી, નાનાઓનો જ છે. પણ શું શું છે એ તમને બતાવી દેજો. બધું જ છે, હિંચકા છે, મતલબ બધી એક્ટિવિટી મોસ્ટલી નાના છોકરાઓ કરી શકે, બધું જ અહીંયા છે. ખાસ કરીને તો આ બધું બધાને બહુ પસંદ આવશે, છે ને બોસ. ઓપન જીમ બી છે, એવું નથી કે ખાલી છોકરાઓ માટે છે, જીમ બી છે. એ બી તમને બતાવું. આ જીમ એરિયા છે, જુઓ બધી જ એક્ટિવિટી છે અહીંયા. જો લખેલું છે, જો અમદાવાદ મ્યુનિસિપાલિટી ઉદ્યાન, આ બધું સલામતી અંગે સૂચના, નાના બાળકોએ આ સાધનોનો ઉપયોગ કરવો નહીં. આ નાના માટે નથી, આ મોટા માટે છે. જુઓ બધા ટોટલી, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ એવા નથી કે અહીંયા નથી, બધા જ છે. જુઓ સારી એવી કસરત અહીંયા કરી શકો છો જો તમારે કરવી હોય તો. જુઓ આ વસ્તુ મોસ્ટલી નથી હોતી, મેં ઘણી જગ્યાએ જોયું કે આ નથી હોતી, પણ આ આ બી છે અહીંયા. જુઓ આ જુઓ, હા જુઓ, આમાં મને આને હું વિડીયો લઈને તો મને પડી જાય, મારા દાંત પડી જાય. બાકી સાચે બોસ સુપર બનાવ્યું છે એમ. આ જુઓ અહીંયા બી પગ મૂકીને, આ જુઓ એક્સરસાઇઝ જુઓ. આ જુઓ, એટલે આ વિડીયોમાં મને નહીં ફાવે, બાકી બહુ મસ્ત છે, સુપર. ઓકે ચલો હવે હું એક્ઝિટ લઉં અહીંયાથી. ઓપન જીમની બાજુમાં આટલી મસ્ત એવી રનિંગ બી છે, તો તમે રનિંગ બી કરી શકો, પાછું અહીંયા જીમ કરી શકો. કેટલું મસ્ત બનાવ્યું છે યાર, કેટલું વિચાર્યું છે, મને એ ગમ્યું. જુઓ સુપર. મારી ટી શર્ટ આખી પલળી ગઈ, એટલા આજે મેં વોક કરી લીધું ને એક્સરસાઇઝ બી કરી. ત્યાં તો વિડીયો ઓફ કરીને થોડી વાર ફરી બી લીધું, બહુ મજા આવી. સુપર સુપર ઉપસે ઉપર. આજે મારો કદાચ 1 કિલો વજન ઉતરી જશે. એન્ડ તમે અહીંયા સવારે વહેલા આવી શકો, 7 વાગ્યાથી લઈને કદાચ 10 વાગ્યાનો ટાઈમ છે, અને રાત્રે બી અહીંયા 7 થી 10નો ટાઈમ છે. તો વોક કરવા બી કોઈ બી ટાઈમે આવી શકો છો. હવે હું અહીંયાથી એક્ઝિટ લઉં છું બોસ, કેમ કે બહુ વાગી ગયા છે ને મારી સ્કિન પર. આમાં તડકો આવવા માંડ્યો, સુપરનો તડકો આવવા માંડ્યો. એટલે આપણે લઈએ હવે એક્ઝિટ, બહુ સારું છે. એકવાર ફાઇનલ આવજો. કદાચ સમજમાં ના આવે તો એક્ઝિટ, પાર્કિંગ, રનિંગ ટ્રેક, ફોરેસ્ટ, ફોરેસ્ટ ટ્રેઇલ ને એ બધું અહીંયા છે. પાણી પીવાની સુવિધા અહીંયા છે, એવું કંઈ જ બાકી નથી કે જે અહીંયા નથી બોસ. જો અહીંયાનું ખાલી વોશરૂમ જુઓ તમે, કેટલું નીટ એન્ડ ક્લીન છે બોસ. અમદાવાદમાં આવું વસ્તુ મેં ક્યાંય નથી જોયું, આટલી સુવિધા. એ બી ફ્રીમાં, કોઈ એન્ટ્રી ચાર્જ નહીં, કોઈ જ વસ્તુ નહીં. આ જુઓ આ વોશરૂમ છે એનું, આટલું ક્લીન તો મેં મેટ્રો સ્ટેશન કે રેલવે સ્ટેશન કે એરપોર્ટમાં બી કદાચ આવું નહીં હોય યાર, કેટલું ક્લીન છે. તો આવું જ રાખજો પ્લીઝ, રિક્વેસ્ટ. ઓકે ગાઈઝ, તો માય વોક ઇઝ ડન. આખે આખો પલળી ગયો છું, તમે લોકો જોઈ શકો છો. પણ બહુ મજા આવી, દિલ ખુશ થઈ ગયું આજે આવીને. એન્ડ આવું નાવું ક્લીન રાખજો, એન્ડ ત્યાં સુધી લાઈક કરી દો. હવે ફટાફટ હું નીકળું છું ઘરે, મળું છું તમને ડાયરેક્ટ ઘરે જઈને, કેમ કે મારે ઓલરેડી 9:30 થઈ ગયા છે, પછી મારે ડ્યુટી પર જવાનું છે. તો ફટાફટ ઘરે પહોંચી જઈએ અને પછી કન્ટિન્યુ કરીએ બ્લોગ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. એ છે એક્ઝિટ, તમે એન્ટ્રી બી બતાવી દો અહીંયાથી કે શું છે. એન્ડ આ છે સિંધુ ભવન રોડ, જોકે સામે છે તાજ. એન્ડ જે બી તમને અહીંયા લોકેશન દેખાય છે એકવાર જોઈ લેજો, ટાઈમિંગનું બી તમને બતાવી દઉં. જો આ છે એનો ટાઈમિંગ. આ ઓફિસે ઇન્કવાયરી કરી શકો છો, ઓક્સિજન પાર્ક અમદાવાદ સિંધુ ભવન રોડની એક્ઝેક્ટલી સામે. અને આ છે એન્ટ્રી, અહીંયાથી એન્ટ્રી લઈ શકો છો. બહુ સુપર છે, બહુ ઓસમ છે. એકવાર ફાઇનલી એકવાર આવજો, બહુ મજા આવશે. હું નીકળું છું હવે ઘરે જવા માટે, એન્ડ મળું છું તમને ઘરે જઈને. ફાઇનલી બહુ વોક કરી લીધું છે, બહુ મજા આવી.
સુપર ગાઈઝ. એક્ટિવા પાસે આવી ગયા છીએ. પાર્કિંગની બી કોઈ લફડા નથી અહીંયા, બહુ સારું છે. તો તમે આવો તો બી કોઈ તમને તકલીફ નહીં પડે, સારું એવું પાર્કિંગ છે. તો ચલો ફટાફટ હું ઘરે નીકળું. હવે 9:30 થઈ ગયા બોસ, 9:30 ઉભર થઈ ગયું છે. તો ચલો મળીએ ઘરે જઈને. તો ઘરે આવી ગયો છું મસ્ત વોક કરીને. લાવો પાછું ફરી નાવું પડશે. સવારે નહીં ગયો તો ફરી અત્યારે નહીં લઈએ એટલે રેડી થઈ જઈએ. કે ગાઈસ, તો રેડી થઈને નીકળી ગયો છું જોબ પર. મળું છું ફટાફટ, જોબ પતાવીને આવીને પછી. ઓકે ઓકે ગાઈસ, તો ઓફિસ પહોંચી અને પાછું અત્યારે જસ્ટ નીકળ્યો છું. એન્ડ બારિશ મતલબ વરસાદ ચાલુ થઈ ગયો છે. એને હું જઉં છું અત્યારે ગૌતમભાઈ અદાણીના ત્યાં થોડું કામથી. તમને બધાને મજાક લાગતી હશે બોસ, પણ કંઈ વાંધો નથી. મારાથી થોડું અંદર એમને પૂછીને જો શૂટ કરવા દેશે તો કરીશ. ગૌતમભાઈ અદાણીના ત્યાં હું ઘણી વાર ગયો, મતલબ એક બે વાર નહીં, મતલબ ચાર પાંચ વાર કરતાં બી વધારે ગયો. એન્ડ કેમ જાઉં છું, શું છે એ હું તો અત્યારે ક્લિયર નથી કરી શકતો. એન્ડ કદાચ ત્યાં જઈને વધારે શૂટ બી ના કરી શકાય, જોકે મને પરમિશન જ ના મળે જોકે ત્યાં જઈને શૂટ કરવાની. પણ થશે તો હું શૂટ કરીશ ને બતાવીશ તમને, કે તમને એવું ના લાગે કે આ ભાઈ તો કંઈ બી ફેંકવાના, મતલબ ચાલુ થઈ ગયા તો એવું ના થાય. તો ફટાફટ પહોંચી જવું. એન્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે, વાગી ગયા છે, મતલબ આમાં ટાઈમ બી ખબર નહીં, ખોટું બતાવું છું. 11:45 થઈ ગયા છે. એન્ડ ઓફિસ પહોંચીને નીકળ્યો છું, વરસાદ ચાલુ છે. ચલો ફટાફટ મળીએ ત્યાં જઈને. કામ છે મારે, શું એ તમને ક્લિયર નહીં કર્યું એના માટે સોરી, પણ બતાવીશ, થશે તો હું તમને બતાવીશ. ઓકે ગાઈસ, તો પહોંચવા આવ્યો છું. તમને બતાવી દઉં કે કઈ બાજુ છે, હું મતલબ લોકેશન નહીં શેર કરી શકું, પણ તમને લોકોને બતાવું કે ગૌતમભાઈ અદાણી આપણા ઇન્ડિયાના મતલબ જે બી પોપ્યુલર માણસ કહેવાય, જો કે ઉદ્યોગપતિ માણસ છે એ, આ છે એમનો ગેટ. મારે યુટર્ન લઈને આવવું પડશે અહીંયા. તો તમને બતાવું છું ગૌતમભાઈ અદાણીનું હાઉસ. નહીં થાય શૂટ તો ઇમ્પોસિબલ છે, પણ આપણે કરવું બી ના જોઈએ, સમજવું જોઈએ. આટલા મોટા માણસ છે, આપણાથી શૂટ ના થાય. પણ ટ્રાય કરું છું કે તમને એવું ના લાગે કે ભાઈ નિકભાઈ તો કંઈ બી બોલવામાં બાકી રાખતા નથી. તો એટલા માટે તો હું પહોંચી ગયો છું. આ એક ગેટ એમનો એક ગયો, એક બીજો ગેટ અહીંયા આવશે. જે લોકો જાણે છે એ જાણે છે કે ગૌતમભાઈ ક્યાં રહે છે ને શું છે શાંતિવનમાં. તો ચલો પહોંચી ગયો છું. આ છે ગૌતમભાઈનું હાઉસ, એકદમ ગ્રીનરી છે, જોકે અલાવ નથી, પણ આપણે હવે શૂટ નહીં કરીએ વધારે. ઓકે ગાઈઝ, તો એક્ઝિટ લઈ લીધી છે. તમને બધાને એવું લાગતું હશે કે કેમ બતાવ્યું નહીં, પણ બહુ બધી સિક્યુરિટી બધું બહુ છે તો નથી, અલાવ નથી, તો નથી કર્યું. એન્ડ હવે જઉં છું ઓફિસ, ઓફિસ જઈને જમી અને પછી કામ ફિનિશ કરીને પાછું રાત્રે ઘરે. ઓકે, આ ડ્યુટી આપણી. શું કરું છું બધું તમને અત્યારે ડિટેલ્સમાં નહીં કહું, પછી કહીશ, બહુ ટાઈમ થોડા ટાઈમ પછી.